નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો બધા મજામાં આશા રાખું છું બધા મજામાં હશો અને વિદ્યાકુલ સાથે તમારા અભ્યાસને સરળતાથી આગળ વધારી રહ્યા હશો વિદ્યાર્થી મિત્રો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એ ટોપિક ચેપ્ટર નંબર દસનો મહત્વનો ટોપિક છે માર્કેટિંગની જુદી જુદી વિભાવનાઓ વિશે સમજાવો એક્ઝામમાં આમાંથી બે માર્ક્સ કે ત્રણ માર્ક્સના પ્રશ્નો પૂછાય છે કોઈ પણ એક વિભાવના બે માર્ક્સમાં પણ પૂછી શકે અમુક વિભાવનાઓ ત્રણ માર્ક્સમાં પણ પૂછી શકે એટલે ખૂબ મહત્વનો પ્રશ્ન છે આમાંથી પ્રશ્ન પૂછાવાના ચાન્સીસ બહુ વધારે છે બીજું કે ભાઈ તમને એમ થાય કે સાહેબ આ બધી વિભાવના તો હું છે અમે ગોખી લઈશું પણ એક વસ્તુ યાદ રાખજો ગોખેલું છે ને ટાણે દગો દે અને સમજેલું હંમેશા યાદ રહી આ મારો નિયમ છે બરાબર તો આ પાંચ વિભાવના આજના લેક્ચરમાં તમે સમજી ગયા તો હું તમને ગેરંટી આપું છું કે આજે આ સમજેલી વિભાવનાઓ તમને વાંચવામાં બેથી પાંચ મિનિટ થશે તો બધી વિભાવનાઓ ઇઝી થઈ જશે વંચાઈ જશે સમજ પડી જશે અને ઇઝીલી લખી શકશો કારણ કે સમજેલું એટલે એંશી ટકા ક્લિયર થઈ જાય માત્ર વીસ ટકા જ તમારે વાંચવાનું રહેતું હોય છે શરૂઆત કરીએ આપણે ઉત્પાદન વિભાવના ઓકે તો ટોટલ પાંચ વિભાવનાઓ છે હવે આપને પ્રશ્ન થાય સાહેબ વિભાવના એટલે શું તો વિભાવના એટલે કે વિચારધારા કોઈ પણ વેપારી છે ને જ્યારે ધંધો કરતો હોય ને તો કોઈ એક વિચારધારાને ધ્યાનમાં લઈને ધંધો કરતો હોય કોઈ વેપારી છે એવી વિચારધારા રાખે કે ભાઈ ગ્રાહક આપણો ભગવાન કહેવાય તો એને ભાઈ સંતોષ મળવો જોઈએ એવી વિચારધારા કામ કરતો હોય કોઈ એવા હોય કે ભાઈ ગ્રાહક છે એને ગમે એમ કરીને બાટલીમાં ઉતારી દો વસ્તુ વેચી દો વેચાઈ ગયા પછી એને ગમે ન ગમે ખરાબ નીકળે હારી નીકળે એ બધું એને જોવાનું આપણે કાંઈ નહીં આવી વિચારધારાવાળા પણ હોય અમુક એવાય હોય કે ભાઈ ગ્રાહકને સારામાં સારી ક્વોલિટીની જ વસ્તુ મળવી જોઈએ બરાબર આમ અલગ અલગ પ્રકારની વિચારધારાવાળા જે વેપારીઓ છે એ વિચારધારાઓને આપણે માર્કેટિંગની વિભાવનાઓ કહીએ છીએ તો પાંચ વિભાવનામાંથી સૌથી પહેલી વિભાવના જે આપણે જોવાના છીએ અને એ છે ઉત્પાદન વિભાવના ઉત્પાદન વિભાવનામાં ફોકસ ઉત્પાદન ઉપર કરવામાં આવે ઉત્પાદનલક્ષી ખ્યાલ છે એટલે અહીંયા બે વસ્તુ પર યા ફોકસ મૂકવામાં આવે એક તો પેદાશની પ્રાપ્યતા અને કિંમત પેદાશની પ્રાપ્યતા અને કિંમત પર ભાર મૂકવામાં આવે એટલે વિદ્યાર્થી મિત્રો એવું કહેવા માંગે છે કે અહીંયા છે ને ઉત્પાદક એવું વિચારે કે ભાઈ પોતાની બજ વસ્તુ પોતાની પેદાશ બજારમાં ગ્રાહક માંગે ને ત્યારે અવેલેબલ હોવી જોઈએ કોઈ દિવસ પોતાના પેદાશની અછત ન થવી જોઈએ અછત ન થવી જોઈએ એટલા માટે શું કરે પુષ્કળ પ્રમાણમાં ઉત્પાદન કરે અને કિંમત ઓછી રાખવા માટે ગુણવત્તા થોડીક ઓછી રાખે બરાબર એટલે બે વસ્તુ ઉપર ભાર છે કિંમત ઓછી અને જથ્થાબંધ ઉત્પાદન જેથી પેદાશ બજારમાં પ્રાપ્ય રહે પેદાશની પ્રાપ્યતા એટલે કે ગ્રાહક જ્યારે માગે ત્યારે પેદાશ એને પ્રાપ્ય બનવી જોઈએ મળવી જોઈએ આ બે બાબત ઉપર ફોકસ કરતો હોય છે વેપારી ઓકે મતલબ અહીંયા ગુણવત્તાને એટલું બધું મહત્ત્વ નથી જથ્થાબંધ ઉત્પાદન થવું જોઈએ એ પણ સસ્તું ગ્રાહકને ગુણવત્તા મળે ન મળે ને જ્યારે કાંઈ લેવા દેવા છે નહીં હવે જ્યારે ગ્રાહકો ગુણવત્તાને મહત્વ આપ્યા સિવાય પેદાશને પસંદ કરતા હોય ત્યારે આ ખ્યાલ અસ્તિત્વમાં આવે અમુક વિસ્તાર અમુક દેશના ગ્રાહકો એવા હોય કે જે ગુણવત્તાને મહત્વ ન આપતા હોય ખાલી વસ્તુ સસ્તી હોવી જોઈએ આપણે અહીંયા ઘણાય નથી પાણીપુરીને લારીયા જાય તો જો ભાઈ પહેલી પાણીપુરીને લારીએ તો દસ રૂપિયાની છ પૂરી મળે ને અહીંયા તો દસની ત્રણ જ મળે તો છ વાળામાં જાય પછી પેલો ભલે આમ નાગમાં ગુંગા કાઢીને લો બેન આમ કરતો હોય તો એમ કે ટેસ્ટી છે ટેસ્ટી છે ખાતી બહુ લાગે છે પણ ટેસ્ટી છે તો જ્યારે છે ને ગ્રાહકો ગુણવત્તાને મહત્ત્વ ન આપતા હોય પણ હે ને સસ્તી વસ્તુ મળવી જોઈએ એને મહત્વ આપતા હોય ને ત્યારે ઉત્પાદકો આ ખ્યાલ અપનાવતા હોય છે કે ભાઈ જથ્થાબંધ ઉત્પાદન કરો ભલે ગુણવત્તા હલકી હશે તો એ હાલશે પણ સસ્તું હોવું જોઈએ ગ્રાહકને સસ્તું જોઈએ છે સારું નથી જોતું ત્યારે આ બરાબર તો આ વિભાવના ખાસ કરીને અલ્પ વિકસિત દેશોમાં અસ્તિત્વમાં આવતી હોય છે અલ્પ વિકસિત દેશોમાં વિભાવના લોકપ્રિય બને એનું કારણ શું છે કારણ કે અલ્પ વિકસિત દેશોમાં લોકોની આવક ઓછી હોય અને લોકોની આવક ઓછી હોય ને એટલે લોકો શું કરે સસ્તી વસ્તુને પ્રાયોરિટી વધારે આપતા હોય ગુણવત્તાને પ્રાયોરિટી કેવી આપતા હોય ઓછી આપતા હોય સસ્તી વસ્તુને વધારે પ્રાયોરિટી ગુણવત્તાને પ્રાયોરિટી ઓછી હોય એટલા માટે અલ્પ વિકસિત દેશોમાં આ વિભાવના લોકપ્રિય બની છે અહીંયા ગ્રાહકને કોઈ ખાસ પ્રકારની સુવિધા ન આપવામાં આવે કારણ કે સસ્તું અને સુવિધા બે અહીંયા હાઈડેનો હોય કા સસ્તું હોય કા સુવિધા હોય તો અહીંયા ગ્રાહકને કોઈ સુવિધા ન મળે વસ્તુ મળી રહેલો ભાઈ જેવી નીકળે એવી તમારી ઓકે બીજી વિભાવના છે પેદાશ વિભાવના પેદાશ વિભાવનામાં પ્રોડક્ટની ગુણવત્તા ઉપર ભાર મૂકવામાં આવે છે અહીંયા કોની ઉપર ભાર મૂકવામાં આવ્યો પેદાશની ગુણવત્તા ઉપર એટલે કે ક્વોલિટી ઉપર કે કંઈ પણ થઈ જાય ક્વોલિટી સાથે એક પણ રૂપિયાનું કોમ્પ્રોમાઇઝ ન થવું જોઈએ અહીંયા વેપારીઓ એવું માની લે છે કે ભાઈ ગ્રાહક ગુણવત્તાનો આગ્રહી છે ગ્રાહકને ગુણવત્તા જોઈએ છે જો ગ્રાહકને ગુણવત્તાવાળી વસ્તુ નહીં આપો તો એ વસ્તુ ખરીદવા તમારે ત્યાં આવશે નહીં બરાબર એટલે અહીંયા વેપારી એવું મેનની લે છે કે ગ્રાહક ગુણવત્તાનો આગ્રહી છે ગ્રાહકને ગુણવત્તાવાળી જ વસ્તુ જોઈએ છે એને જેવી તેવી વસ્તુ ચાલશે જ નહીં ઓકે અહીંયા માત્ર ને માત્ર ફોકસ ક્વોલિટી ઉપર કરવામાં આવે ગુણવત્તા ઉપર કે ભાઈ બેસ્ટમાં બેસ્ટ ગુણવત્તાની વસ્તુનું ઉત્પાદન થવું જોઈએ તમારી પ્રોડક્ટ સારામાં સારી ગુણવત્તાવાળી હોવી જોઈએ અહીંયા ગ્રાહકની ગુણવત્તા ઉપર ફોકસ વધારે છે ગ્રાહકની જરૂરિયાત પસંદગી ધ્યાનમાં લેવામાં આવતી નથી ઓનલી ગુણવત્તા ધ્યાનમાં લેવામાં આવે છે વેપારીઓ ગ્રાહકને સારામાં સારી ગુણવત્તાવાળી વસ્તુ આપવા માટે ગુણવત્તામાં સતત સુધારો કરવા માંગતા હોય છે સતત સુધારો કરવા જોવા મળે ભાઈ ગ્રાહકની પસંદગી જરૂરિયાત ધ્યાનમાં નથી લેતા ઓનલી ક્વોલિટી ધ્યાનમાં લઈશ તમે જુઓ તો અમુક બ્રાન્ડેડ કંપનીની વસ્તુ હોય ને તમે જુઓ તો ટકાઉ બહુ હોય પહેરવાની પણ મજા આવે પણ આપને આમ વાઇઝ પસંદ ન આવે પસંદગી એટલી બધી ન હોય કોઈ કોઈ પણ બ્રાન્ડેડ વસ્તુ લઈ લો તમે બ્રાન્ડેડ વસ્તુમાં એક પ્રોબ્લેમ રહેશે કે ભાઈ ક્વોલિટી સારી આવશે ટકશે સારી કમ્ફર્ટ પણ રહેશે આરામદાયક રહેશે પણ જે લોકલ વસ્તુમાં જેમ આકર્ષક લુક હોય ને એવો લુક નહીં હોય ખાસ કરીને બૂટ લઈ લો કે જીન્સ લઈ લો કે એમાં આવું થશે એ બધા પ્રોડક્ટ વિભાવના પ્રોડક્ટ કન્સેપ્ટ ઉપર ચાલવાવાળા છે બ્રાન્ડેડ એડીડાસ છે રીબોક છે એ બધા હવે ઊંચી ગુણવત્તા છે એટલે કિંમત પણ ઊંચી જ હોવાની છે બરાબર આ વિભાવના એટલે કે પેદાશ વિભાવના ને પ્રોડક કન્સેપ્ટને અનુસરતા ધંધાકીય એકમો છે સંશોધન અને વિકાસના કાર્યક્રમો સતત કરે શા માટે સંશોધન અને વિકાસના કાર્યક્રમો સતત કરે એનું કારણ છે કે ભાઈ સંશોધન અને વિકાસ કરશે સતત સંશોધન કરશે તો ગુણવત્તામાં વધારો થશે ને તો ગુણવત્તા સુધરશે તો આ ખ્યાલ છે ને પેદાશ વિભાવનાનું ખ્યાલ ભલે આપણી ચોપડીને નથી આપી પણ આવો ખ્યાલ છે ને વિકસિત દેશોમાં વધુ જોવા મળે કારણ કે વિકસિત દેશોમાં છે ને લોકોની આવક વધુ હોય અને વિકસિત દેશોમાં લોકોની આવક વધુ હોય ને એટલે એ લોકો છે ને ક્વોલિટીને પ્રાયોરિટી પહેલાં આપે કે ભાઈ ક્વોલિટી હોવી જોઈએ ગુણવત્તા સારી હોવી જોઈએ એટલે વિકસિત દેશોમાં પેદાશ વિભાવના વધારે લોકપ્રિય બને છે ત્રીજું વેચાણ વિભાવના હવે જે વિભાવનાનું નામ છે એજ બાબત ઉપર વધારે ફોકસ થાય અહીંયા વિભાવનાનું નામ શું છે વેચાણ વિભાવના મતલબ અહીંયા ફોકસ ઓનલી એન્ડ ઓનલી વેચાણ ઉપર જ ફોકસ છે કે ગમે તે થાય વેચાણ થવું જોઈએ સામ દામ દંડ ભેદ જે અપનાવવું હોય અપનાવો પણ વેચાણ થવું જોઈએ ગમે એમ ગ્રાહકને બાટલામાં ઉતારો ગ્રાહકને વસ્તુ વેચો ગમે એમ કરીને વેચો પણ વેચો તો ભાઈ ગ્રાહકને વસ્તુ વેચવી છે તો એમને તો નહીં વેચાય

અથવા રૂપ રૂપસુંદર ને રૂપ અને આવી ઘણી બધી ટીબો આવે છે લોસન આવે છે કે મેં પહેલે કાલા થા પંદર દિનમાં મેં ગોરા હો ગયા મેરે પીછે લડકીઓ કે લાઈન હો ગઈ આવું બધું આવતું હોય છે અસરકારક જાહેરાત ઝુંબેશ આમ ગ્રાહકના મગજ ઉપર અસર દે અડધી અડધી કલાક તમારા મગજ ઉપર અથવાડા મારે એ જાહેરાત સાથે સાથે સેલ્સમેનો પણ ઘરે ઘરે મોકલે જાહેરાતથી સંતોષ નથી માનતા વેચાણ વૃદ્ધિના સાધનોનો ઉપયોગ કરે ઓફર આપે સ્કીમ આપે ડિસ્કાઉન્ટ આપે આ બધા આમ અને કે એગ્રેસિવ સેલ્સ મેથડ બરાબર એગ્રેસિવ સેલ્સ કન્સેપ્ટ એટલે કે એગ્રેસન ગ્રાહકને બધી તરફથી એમ આકર્ષવાનો પ્રયત્ન કરે એક તો જાહેરાતો એટલી બધી કરે કે આમ ગ્રાહકને મનમાં એમ થઈ જાય કે નહીં યાર આ વસ્તુ એવી છે કે જેથી હું ધોળો થઈ જ જાયશ આઈરા પાછા સેલ્સમેન મોકલે આઈરા ઓફર સ્કીમને ડિસ્કાઉન્ટ આપે કે ભાઈ પાંચ હજારની વસ્તુ છે પણ અમે તમને એક હજાર નવસો નવ્વાણું રૂપિયામાં આપીએ છીએ આમ બધી રીતે ગ્રાહકને આકર્ષવાનો પ્રયત્ન કરે ગ્રાહકને એવા મોંમાં અહીંયા ઝાડમાં ફસાવી દે કે ગ્રાહકને એમ લાગે કે ભાઈ આ પ્રોડક્ટ તો બહુ બેસ્ટ આ પ્રોડક્ટ મારે ખરીદવી જોઈએ આ પ્રોડક્ટમાં મજા આવી જાય એવી છે અને ગ્રાહક શું કરશે વસ્તુ ખરીદી લેશે અહીંયા ગ્રાહકના જરૂરિયાતને મહત્વ નથી હોનલી અને ઓનલી વેચાણને જ મહત્વ છે હવે વેચી દીધી વેચી દીધી પછી ગ્રાહકે લગાવી પંદર દિવસ પછી જોયું તો જેટલો કાળો હતો એનાથી વધારે કાળો થઈ ગયો એક ટકા ધોડો ન થયો ગ્રાહકને અસંતોષ થયો કે સાલાઓ મને છેતરી ગયા ભાઈ આ મને ધોડું થવાની લોશનની જગ્યાએ તો મારી સ્કીન કાળી થઈ ગઈ મારી સ્કીન ખરાબ થઈ ગઈ હતી એના કરતા હું કાળો થઈ ગયો ગ્રાહકને અસંતોષ થાય છે અને એ વેપારી પાસે જાય કે ભાઈ આ તમારી પ્રોડક્ટ ખરાબ છે અને મને આથી પ્રોબ્લેમ થયો તો એ ધ્યાન ધ્યાન ભાઈ નીકળ પતી ગયું વે લગાવી તારી સ્કીન ને અનુકૂળ ન આવી તો તું થઈ ગયો ભાઈ નહીં આલે અમે કઈ સાંભળવા નથી હાલ ભાઈ નીકળ આમ અહીંયા ગ્રાહકના અસંતોષ ને ધ્યાન માં લેવામાં નથી આવતો લીધા પછી ગ્રાહક ને અસંતોષ થાય ગ્રાહક છેતરાય તો ભલે છેતરાતો અહીંયા ને ધ્યાન માં નથી લેવામાં આવતો ઓનલી એન્ડ ઓનલી ફોકસ એક જ વસ્તુ ઉપર માલને રોકડમાં રૂપાંતર કરવું માલને રોકડમાં રૂપાંતર એટલે કે ઓનલી એન્ડ ઓનલી વસ્તુ જ આવી જોઈએ ગ્રાહકને સંતોષ થાય કે ન થાય ઈ કઈ જોવામાં આવતું નથી સમજાય છે વિદ્યાર્થી મિત્રો તો આ ત્રીજી વેચાણ વિભાવના ચોથી બજારીય વિભાવના વિભાવના અગાઉની ત્રણ વિભાવનામાં એક વસ્તુ આપણે કોમન જોઈતી ઉત્પાદન વિભાવના પેદાશ વિભાવના અને વેચાણ વિભાવના આ ત્રણેયમાં એક વસ્તુ કોમન જોઈતી કે એમાં ક્યાંય પણ ગ્રાહકની જરૂરિયાતને ધ્યાનમાં લેવામાં નહોતી આવતી ઓનલી અને ઓનલી પર્ટિક્યુલર બાબત ઉપર ફોકસ થતો હતો પેદાશ વિભાવનામાં જથ્થાબંધ ઉત્પાદનને સસ્તી કિંમતમાં સોરી ઉત્પાદન વિભાવનામાં જથ્થાબંધ ઉત્પાદનને સસ્તી કિંમતમાં પેદાશ વિભાવનામાં ગુણવત્તામાં અને વેચાણ વિભાવનામાં વેચાણ ઉપર ફોકસ થતું હતું ગ્રાહકની જરૂરિયાત ઉપર ક્યાંય ફોકસ થતું નહોતું ચોથી વિભાવના એવી છે વપરાશલક્ષી વિભાવના છે અને અહીંયા ગ્રાહકની જરૂરિયાતોનું સંશોધન કરવામાં આવે કે ભાઈ ગ્રાહકને કઈ વસ્તુ પસંદ છે એને કઈ વસ્તુની જરૂર છે કેવી વસ્તુ ગમે છે કેવી વસ્તુની ફેશન છે એનું સંશોધન કરવામાં આવે ગ્રાહકની જરૂરિયાતોનું સંશોધન થઈ ગયું ગ્રાહકની જરૂરિયાતો કેવી છે એ ખબર પડી ગઈ એ પ્રમાણે વસ્તુનું ઉત્પાદન કરવામાં આવે કોના પ્રમાણે તો કે ગ્રાહકની જરૂરિયાત પ્રમાણે વસ્તુનું ઉત્પાદન કરવામાં આવે પહેલાં ગ્રાહકની જરૂરિયાત જાણે બજાર સંશોધન દ્વારા ઓકે બજારમાં રિસર્ચ કરે કે ભાઈ ગ્રાહકને કયા કયા પ્રકારની વસ્તુની જરૂર છે કેવા પ્રકારની વસ્તુની જરૂર છે રિસર્ચ કર્યા પછી ગ્રાહકની જરૂરિયાત મુજબ વસ્તુનું ઉત્પાદન કરે અહીંયા એક જ મંત્ર સાથે કામ થાય કે ભાઈ ગ્રાહક બજારનો રાજા છે કસ્ટમરી જે પણ કંઈ માર્કેટિંગની ગ્રાહક કેન્દ્રી છે ગ્રાહકને કેન્દ્રમાં લઈને ગ્રાહકને લક્ષ્યમાં લઈને માર્કેટિંગ કરવામાં આવે મતલબ અહીંયા ઓનલી એન્ડ ઓનલી ફોકસ ગ્રાહકની સંતોષ ઉપર કરવામાં આવે છે અહીંયા શું કરવામાં આવે ગ્રાહકની પસંદગી ટેવ શોખ જાણવાના એ પ્રમાણે વસ્તુનું ઉત્પાદન કરવાનું અને હરીફો કરતાં કાર્યક્ષમ રીતે ગ્રાહક સુધી પહોંચાડવાનું જેથી ગ્રાહકને સંતોષ મળે આ વિભાવનામાં માત્ર ગ્રાહકને સંતોષ મળે એ બાબત ઉપર જ ભાર મૂકવામાં આવે છે કે ભાઈ અહીંયા વેપારીનો એક જ લક્ષ્યાંક છે એક જ ટાર્ગેટ છે જેમ અર્જુનને કેમ માછલીની જ દેખાતી હતી અહીંયા વેપારીનો એક જ ટાર્ગેટ છે કે ભાઈ ગ્રાહકને મેક્સિમમ સંતોષ મળવો જોઈએ અને ગ્રાહકને મેક્સિમમ સંતોષ ક્યારે મળશે મહત્તમ સંતોષ ક્યારે મળશે જ્યારે એને પોતાની પસંદગી પોતાની ટેવ મુજબની પોતાને શોખ મુજબની વસ્તુ મળશે એટલે અહીંયા એ જ વસ્તુ કરે છે વેપારી પહેલાં ગ્રાહકની ટેવ પસંદગી શોખ જાણે એ પ્રમાણેનું ઉત્પાદન કરે અને ગ્રાહક સુધી પહોંચાડે તો વર્તમાન યુગમાં જોવા જાય તો ભારતના મોટા ભાગના ધંધાકીય એકમો છે એ માર્કેટિંગનો ખ્યાલ એટલે કે બજારીય વિભાવનાને સ્વીકાર્યો છે અગાઉની ત્રણ વિભાવના કરતા વિભાવના છે એને રિસ્પોન્સ સારો એવો વર્તમાન સમયમાં મળ્યો છે હવે આ વિભાવના એવી છે એનાથી ધંધાકીય એકમને ફાયદો થાય છે અને ગ્રાહકને ફાયદો થાય છે જો ધંધાકીય એકમને શું ફાયદો થાય કે ભાઈ ગ્રાહકની જરૂરિયાત પ્રમાણેનું વસ્તુનું ઉત્પાદન કરીને ગ્રાહકને આપી તો વસ્તુનું વેચાણ વધારે થશે કારણ કે વસ્તુ ગ્રાહકની જરૂરિયાત પ્રમાણેની છે ગ્રાહકની પસંદગી પ્રમાણેની વસ્તુ છે ગ્રાહકની શોખ પ્રમાણેની વસ્તુ છે એટલે વેચાણ વધુ થશે વેપારીને ફાયદો થયો બીજી બાજુ ગ્રાહકને પોતાની પસંદગી પ્રમાણેની જરૂરિયાત પ્રમાણેની વસ્તુ મળી એટલે ગ્રાહકને પણ સંતોષ મળશે મતલબ આ વિભાવના એવી છે જેમાં બંનેઓને ફાયદો થાય છે ગ્રાહકને પણ ફાયદો છે અને

કઈ વિભાવના આધુનિક વિભાવના છે વિભાવના એ આધુનિક વિભાવના છે ઓકે સમજાણું ચાલ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ પહેલા જણાવી દઈએ કે ભાઈ તમે જે જોઈ રહ્યા છો ઓનલી એન્ડ ઓનલી ફ્રી લેક્ચર છે પણ વિદ્યાકુલ દ્વારા પેડ કોર્સે ચલાવવામાં આવે છે અને તમે જુઓ તો માર્ચ બે હજાર બાવીસનું ધમાકેદાર પરફોર્મન્સ વિદ્યાકુલ રિઝલ્ટ દ્વારા આપી ચૂકી છે બહુ અમારા સ્ટુડન્ટના સક્સેસ રેશિયો પણ જોઈ શકો છો અને એની સક્સેસ સ્ટોરીઓના વિડીયોસ અમે યુટ્યુબ પર મૂકેલા છે એ પણ જોઈ શકો છો ધોરણ દસ અને બારના એડમિશન પ્રોસેસ હજુ ચાલી છે એડમિશનની વિશેષતાઓ પ્રો બરાબર કઈ કઈ અમે કોર્સમાં વિશેષતા આપીએ છીએ એ પણ છે સાથે ફી પણ છે જોડાવવા માંગતા વિદ્યાર્થી મિત્રો નીચે ટોલ ફ્રી નંબર આપ્યો છે નવ્વાણું સામાજિક વિભાવનાનું બીજું નામ શું છે સમાજલક્ષી વિભાવના આ સમાજલક્ષી વિભાવના છે ને બરાબર આપને પરીક્ષામાં પૂછી શકાય ત્રણ માર્કસ અને ઘણી વાર પૂછાય છે અગાઉની વિભાવના આપણે જોઈતી બજારીય વિભાવના જેમાં ગ્રાહકની જરૂરિયાતને મહત્વ આપવામાં આવતું હતું પણ છતાંય એ વિભાવનાની ટીકા થઈ તમને પ્રશ્ન થાય સાહેબ ગ્રાહકની જરૂરિયાતને મહત્વ આપતી વિભાવના હતી બજારીય વિભાવના તોય એની ટીકા કેમ થઈ તો એની ટીકા એટલા માટે થઈ કે ભાઈ બજારીય વિભાવનામાં ગ્રાહકની જરૂરિયાતને તો મહત્વ આપવામાં આવે જ છે પણ ઘણીવાર કેવું થાય ગ્રાહકની જરૂરિયાતોમાં જરૂરિયાતોમાં લાંબા ગાળે ગ્રાહક સમાજ અને રાષ્ટ્રનું હિત જોખમાતું હોય દાખલા તરીકે ગ્રાહકની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને સિગરેટનું તમે ઉત્પાદન કરો તો આપને એમ થાય ભાઈ ગ્રાહકની જરૂરિયાત પ્રમાણે ઉત્પાદન કર્યું સારી વાત કહેવાય ને પણ લાંબા ગાળે સિગરેટ ગ્રાહકને સમાજને રાષ્ટ્રને નુકસાન કરે છે ગ્રાહકની જરૂરિયાત પ્રમાણે દારૂનું ઉત્પાદન કર્યું લાંબા ગાળે ગ્રાહકને સમાજને રાષ્ટ્રને નુકસાન કરે છે ગ્રાહકની જરૂરિયાત પ્રમાણે પોલિથિન બેગનું ઉત્પાદન કર્યું તો લાંબા ગાળે પર્યાવરણને ગ્રાહક સમાજને નુકસાન કરે છે એટલે અહીંયા બે વસ્તુ ઉપર ભાર મૂકવામાં આવ્યો છે આ સામાજિક વિભાવના છે એની ઉપર બે વસ્તુ ઉપર ભાર મૂકવામાં આવ્યો છે પહેલું પર્યાવરણને નુકસાન ઓછું થવું જોઈએ અને ગ્રાહકની જરૂરિયાત પણ સંતોષાવી જોઈએ બે બાબત ઉપર ભાર મૂકો છે ગ્રાહકની જરૂરિયાત પણ સંતોષાવી જોઈએ અને પર્યાવરણને નુકસાન પણ ઓછું થવું જોઈએ એટલા માટે જ પેપર બેગ લાવ્યા પેપર બેગથી ગ્રાહકની જરૂરિયાત પણ સંતોષ થઈ જશે અને વસ્તુ કેરી કરવી છે કરી શકશે પર્યાવરણને પણ નુકસાન ઓછું થશે મતલબ સામાજિક વિભાવના છે એમાં બે બાબતો ઉપર ફોકસ છે ગ્રાહકની જરૂરિયાત સંતોષવી પર્યાવરણને નુકસાન ઓછું થાય ઉત્પાદનમાં ઝેરી વાયુનું પ્રમાણ ઘટે ગ્રાહકને મળતો ખોરાક શુદ્ધ હોય પેકિંગમાં પ્લાસ્ટિકનો ઉપયોગ થાય ઓછો એ બાબત ઉપર એ કન્સેપ્ટ ઉપર કામ કરવામાં આવે અત્યારે તમે જુઓ તો દરેક મોટી મોટી કંપનીઓ છે આ કન્સેપ્ટ ઉપર શિફ્ટ થઈ છે બજારીયા વિભાવના કરતાં સમાજલક્ષી વિભાવના ઉપર ફી શિફ્ટ થઈ છે તમે જુઓ તો ફોર્ચ્યુન કપાસ્યા તેલના અનને તેને શું કહે છે ટેસ્ટ ભી ઓર હેલ્થ ભી હેલ્થ ઉપર ફોકસ કર્યું સામાજિક વિભાવના છે કે ભાઈ આમાં ઓનલી અને ઓનલી ટેસ્ટ આપશે એવું નહીં તમારા હેલ્થનું પણ ધ્યાન રાખશે સમજાય છે બીજું ક્લાસમેટનો ચોપડો બેસ્ટ એક્ઝામ્પલ છે સામાજિક વિભાવનાનું મસ્ત વ્હાઇટ લીસા પત્તા આવે લખવાની મજા આવે તમારી જરૂરિયાત સંતોષ આવી ગઈ સાથે સાથે ક્લાસમેટ છે એ પોતાના ચોપડા જૂનું કાગળ હોય એને રિસાયકલ કરી ચોપડા બનાવે છે એટલે પર્યાવરણને નુકસાન પણ ઓછું થાય છે વૃક્ષો કપાતા બચે છે આમ સમાજલક્ષી વિભાવનામાં બે બાબત ઉપર ફોકસ છે એક તો પર્યાવરણનું રક્ષણ થવું જોઈએ અને ગ્રાહકની જરૂરિયાત પણ સંતોષ આવવી જોઈએ હવે એટલા માટે જ ઘણા રાજ્યોએ ફેટ ટેક્સ પણ દાખલ કર્યો તો ફેટ ટેક્સ છે હું ફેટ ટેક્સ એક એવો ટેક્સ છે કે જે વસ્તુ પર ચરબીનું પ્રમાણ સરકારે નક્કી કરી છે એના કરતાં વધારે ફોર એક્ઝામ્પલ પીઝા છે બર્ગર છે ફ્રેન્ચ ફ્રાઇઝ છે હોટડોગ છે બરાબર પાસ્તા છે કે જેમાં ફૅટનું પ્રમાણ ચરબીનું પ્રમાણ સરકારે નક્કી કર્યું એના કરતાં વધારે હોય તો એ વધારાના ચરબીવાળા ખોરાક ઉપર ગવર્મેન્ટે એક વધારાનો ટેક્સ નાખ્યો છે એને ફેટ ટેક્સ કહેવાય આ ફેટ ટેક્સ નાખવાનું કારણ એ છે કે ભાઈ ખોરાકમાં એ ચરબીનું પ્રમાણ ચીઝનું ને એ પ્રમાણ ઘટાડે પનીરનું પ્રમાણ ને એના કારણે શું થાય ગ્રાહકના સ્વાસ્થ્યને નુકસાન ઓછું થાય ગ્રાહક મેદસ્વીતાનો સ્વીકાર શિકાર ન બને તો વિદ્યાર્થી મિત્રો આ પાંચે પાંચ વિભાવના હવે તમને સમજાઈ ગયા હશે ને જો સમજાઈ ગયા હોય ને દિલથી તો લાઇક કરી દેજો યાર અને હા ચેનલને સબસ્ક્રાઈબ કરી અને તમારા વિદ્યાર્થી મિત્રો સાથે શેર કરી દેજો કારણ શેર કરવું એ સ્વાસ્થ્ય માટે સારું છે ચાલો વિદ્યાર્થી મિત્રો તો રજા લઈએ થેન્ક યુ હેવ અ ગુડ ડે જય હિન્દ જય ભારત